ગોત્રી તળાવમાં માછલીઓના મોટા પ્રમાણમાં મરી જતા તેના દુર્ગંધથી આસપાસના લોકો ત્રાસી ગયા છે. ગોત્રી તળાવમાં ડિસોલ્વ ઓક્સિજનની માત્રા ઘટી ગઈ હોવાથી અને ગરમીના લીધે માછલીઓના મોત નિપજ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. ગોત્રી તળાવમાં માછલીઓના મોટા પ્રમાણમાં મોત નિપજ્યા હતા. તળાવમાં માછલીઓના મોત નિપજવાના લીધે પ્રસરેલી દુર્ગંધના લીધે આસપાસના લોકો પરેશાન થઈ ગયા હતા. આ તળાવની મધ્યમાં આવેલા પારેશ્વર મહાદેવ મંદિરના ભાવિકોમાં પણ રોષની લાગણી વ્યાપી છે. ગોત્રી તળાવની દુર્દશા પાછળ તંત્રની ઘોર નિષ્કાળજી હોવાની હૈયાવરણ સ્થાનિકોએ કાઢી હતી. જ્યારે તળાવમાં વનસ્પતિનું સામ્રાજ્ય પણ વ્યાપી ગયું છે. આ વનસ્પતિને પણ દૂર કરવામાં આવતી નથી. જ્યારે તળાવમાંથી ગંદકી પણ દૂર કરવામાં આવતી નહીં હોવાથી માછલીઓના મોત નિપજ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા હાલમાં માછલીઓના સંવર્ણની ઋતુ છે. જ્યારે તળાવમાં મુગુર પ્રકારની માછલીઓ હોવાથી તેનો પ્રજનન દર વધારે હોવાથી તેમજ માછલીઓમાં એન્ફાઇટના લીધે પણ માછલીઓના મોત નિપજ્યા હોવાની શંકાને નકારી શકાતી નથી. જ્યારે તળાવમાં ડિસોલ્વ ઓક્સિજનની માત્રા ઓછી થઈ ગઈ હોવાથી અને ગરમીના લીધે મોત નિપજ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર માની રહ્યું છે.